वराछाની સીએનો અભ્યાસ કરતી 20 વર્ષે યુવતી ગુમ થયા બાદ ખંડણી માંગવાના પ્રકરણમાં સુરત એસઓજીની યુવતી અને તેના પ્રેમી દિલ્હી આગ્રા મથુરા રોડ આગ્રા ટોલનાકા પાસેથી ઝડપી લીધા હતા। પરિવારે લગ્ન કરાવવાનો ઇનકાર કરતા પોલીસ સાથે બચવાનો વિડિયો જોઈને 3 મહિના પહેલા જ પ્રેમી યુગલે ભાગવાની યોજના બનાવી હતી। રાજસ્થાની પ્રેમી યુવતીને ભગાડીને રાજસ્થાન ઇન્દોર દિલ્હી પહોંચ્યો હતો। પ્રેમિકાને કહેવાથી જ તેણે તેના પિતાને ખંડણીનો ફોન કર્યો હતો। આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગઈ તારીખ 28 જુલાઈના રોજ વરાછા વિસ્તારમાં રહેતી અને સીએનો અભ્યાસ કરતી યુવતી ગુમ થઈ ગઈ હતી। આ મામલે વરાછા પોલીસ મથકે અપહરણનો ગુનો નોંધાયો હતો। પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે યુવતીના પિતાએ તેમની પુત્રીનું અપહરણ થયું હોય તેને છોડાવી હોય તો 10 લાખની ખંડણીની માંગણી કરતો ફોન આવ્યો હતો। જોકે યુવતીને જેની સાથે પ્રેમ સંબંધ હતો તે યુવક પણ ગુમ હોય તો બંને સાથે જ હોવાની આશંકા હતી। આ પ્રકરણમાં એસઓજીની ટીમે વરાછા પોલીસ સાથે સંકલન કરી તપાસ આગળ વધારી હતી। આ દરમિયાન એસઓજીના હસમુખ મોહન અને હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લાભુભાઈ ભૂખ બનનાર યુવતીને અપહરણ આકાશ રાજકુમાર ખટીકે કર્યું હોવાનું જાણવા મળ્યું હતું અને અપહરણ યુવતીને લઈને આકાશ મધ્યપ્રદેશ ત્યાંથી ઇન્દોર તરફ ભાગ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું। આ માહિતીને આધારે એસઓજીની એક ટીમ ઇન્દોર પહોંચી હતી જ્યાંથી આકાશ અને યુવતી દિલ્હી તરફ ભાગ્યા હોવાનું જાણવા મળતા એસઓજી PIR એસ સુવેરા અને PSI VC જાડેયાએ ASI અનિલ વિંજીભાઈ અને હસમુખ મોહનભાઈ જલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દામજી ધનજીભાઈ અશોક લાભુભાઈ અને લોકરક્ષક જાગૃતિ બેનની ટીમ મધ્યપ્રદેશ રવાના થઈ હતી। ત્યાંથી આ ટીમ દિલ્હી પહોંચી હતી। આગ્રા મથુરા રોડ આગ્રા ટોલ નાકા પાસે હાઈવે ઉપરથી આકાશ ખટીકને ઝડપી પાડી યુવતીને મુક્ત કરાવી હતી। લાખાભાઈ સોલંકી નામના વ્યક્તિ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે। ગઈ 28 તારીખે એમણે વરાછા પોલીસ સ્ટેશને આવીને પોતાની ફરિયાદ હકીકત જણાવેલી કે એમની દીકરી છે 21 વર્ષની ઉંમરની પાયલ જેનું નામ છે એ સાંજે 6 વાગ્યાથી ઘરેથી નીકળેલી અને ત્યારબાદ ઘરે નહીં આવેલી અને એના થોડા સમય પછી એટલે કે સાંજના 7:15 વાગ્યાના અરસામાં ફરિયાદીના મોબાઈલ ઉપર ફોન આવેલો અને જણાવેલું કે તારે છોકરી જોઈતી હોય તો 10 લાખ રૂપિયા આપી જા અને પછી એ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલો। એ હકીકત ફરિયાદ હકીકત લઈને વરાછા પોલીસ સ્ટેશને લાખાભાઈ આવતા વરાછા પોલીસે તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો અને જુદી જુદી ટીમો બનાવેલી તપાસમાં જુદી જુદી જગ્યાએ તાત્કાલિક રવાના કરેલી અને ત્યારબાદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની પોલીસની ટીમો પણ તપાસમાં જોડાયેલી। પ્રાથમિક તપાસ દરમિયાન જણાવી આવેલું કે આ કોઈ યુવક સાથે પ્રેમમાં હતી અને એના સાથે જતી રહેલી હોવાનું તપાસ દરમિયાન જણાવી આવેલું। ત્યારબાદ આ યુવક યુવતીની શોધખોળ ચાલુ હતી અને દિલ્હી મુકામેથી આ બંને જણાને ગઈકાલે શોધી કાઢવામાં આવેલા છે। આમાં આ જે યુવતી પાયલ છે આકાશ ખટીક નામના યુવક સાથે છેલ્લા 3 વર્ષથી પ્રેમમાં હતી અને એ બંને પોતાના મેળાપીપણામાં જે આ રીતે ભાગી જઈને પોતાના પિતાને આ એટલે પાયલ જે છે એના પિતાને આ રીતે ફોન કરવા માટે એણે આકાશ ખટીકને કહ્યું હતું એવું એણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે। આ બાબતે પોલીસે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે। આ બંને જણાએ મેળાપીપણામાં જ કાવતરું કરીને એના પિતાને આ ફોન કરીને 10 લાખ રૂપિયાની માગણી કરેલી છે એટલે એ સંબંધમાં એ ગુનામાં બંનેની ધરપકડ કરી છે।